હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 માં વિષય પર્યાવરણ પાઠ છે 19 સાથે જમીએ એના વિશે આપણે આગળના જે વિડીયોમાં ભણ્યા હવે જે બાકીનો પાઠ છે આપણે આ વિડીયો દ્વારા ભણીશું. તો પહેલાના વિડીયોમાં આપણે ભણ્યા કે ઉજાણી કરવા માટે આપણે કોને કોને બોલાવીએ છીએ ઘરે. તો આપણા સગા સંબંધીઓ હોય, આપણા મિત્રો હોય, તો કયા કયા તહેવારમાં હોય બોલાવીએ છીએ. તો ઉત્તરાયણ હોય, દિવાળી હોય, એ બધા તહેવારો આવે છે તો આપણે ઉજાણી કરવા માટે ઘરે બોલાવીએ છીએ. અને ઉજાણીમાં આપણને ખૂબ જ મજા આવે છે. અલગ અલગ જાતનું જમવાનું મળે છે, આપણા મિત્રો પણ ઘરેથી બધી વસ્તુઓ લઈને આવે છે. તો હવે આપણે એનું જે ઉત્તરાયણ વિશે આપણે આગળ ભણવાનું છે કે ઉત્તરાયણની ઉજવણી કેવી રીતના કરવામાં આવે છે. પિંકી વહેલી સવારે ઉઠી તેના મિત્રો સેજલ, આયુષ, તનવીર, ફાતિમા અને ઇકબાલને પોતાના ઘરે બોલાવવા દોડી. આજે ઉત્તરાયણ છે, સૌ આનંદમાં હતા. હમણાં જ ઉત્તરાયણનો તહેવાર હમણાં જ ગયો, આપણે 14મી જાન્યુઆરીએ, એટલે બધાને ખબર જ હશે કે ઉત્તરાયણ દિવસે તમે લોકોએ શું શું કર્યું હશે, શું ખાધું હશે, કેટલી મજા પડી હશે પતંગ ચગાવવાની, તવા પર જઈને અને આપણા મિત્રોને પણ આપણે ભેગા કર્યા હશે. તો આ પાઠમાં પણ આજે આ પાઠમાં પણ આપણે ઉત્તરાયણના વિશે જ આપણે ભણવાનું છે. તો વહેલી સવારે કોણ ઉઠે છે? તો પિંકી હતી, એ વહેલી સવારે ઉઠે છે અને તેના બધા જ મિત્રોને તે પોતાના ઘરે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે બોલાવે છે. ઉત્તરાયણ ઉજવવા તેમણે ખાસ તૈયારી કરી હતી. આ વખતે પિંકીએ ઉત્તરાયણની ઉજવણી માટે તેને ખાસ પોતાની તૈયારી કરી હતી. તેઓ ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે ચાલો વાંચીએ. હવે આ લોકો બધા ભેગા થઈને ઉત્તરાયણ કેવી રીતે ઉજવવાના છે તેની આપણે આ એની વાત આ પાઠમાં કરવામાં આવી છે. તેઓ ખૂબ વહેલા ઉઠ્યા હતા. તેમના મોટા ભાઈઓએ અગાઉથી પતંગની કિટના બાંધી રાખી હતી. તે લોકો ઉત્તરાયણના દિવસે વહેલા ઉઠી ગયા હતા અને તેના જે ભાઈ હતા મોટાભાઈ, એમણે અગાઉથી જે પતંગોની કિન્નાર હોય એ બધી દીધીને તૈયાર કરી હતી. પિંકીના દાદીએ તલના લાડુ અને સિંગની ચીકી બનાવી હતી. જે પિંકીના દાદી હતા એમણે શું કર્યું હતું? તલના લાડુ અને સિંગની ચીકી ઘરે બનાવી હતી. તમે લોકો પણ બધા જ પોતાના ઘરે તલ અને તલની ચીકી અને સિંગદાણા ચીકી ઘરે બનાવી હશે. તે ઉપરાંત તલના લાડુ પણ બનાવ્યા હશે અને મમરાના પણ લાડુ બનાવ્યા હશે. સેજલ તેના ઘરેથી મમરાના લાડુ લાવી હતી. સેજલ શું લાવી હતી? તેના ઘરેથી મમરાના લાડુ લઈ આવી હતી. તનવીર પોતાની વાડીએથી બોર લાવ્યો હતો. તનવીર હતો તેનો મિત્ર, એના ઘરમાં એના ઘરની ખેતર હતું ત્યાંથી શું લાવ્યો હતો? બોર, તાજા બોર લઈને આવ્યો હતો. આયુષની મમ્મી તાજા બોર આપી ગઈ હતી. જે આયુષ હતો એની મમ્મી પણ તેને તાજા બોર આપી ગઈ હતી. રસોડામાં પિંકીને મમ્મીએ ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે. રસોડાની અંદર પિંકીની મમ્મી હતી એ શું કરે છે? ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે. ઉત્તરાયણના દિવસે બધા જ લોકો ઊંધિયું અને જલેબીની ફાફડા ખાય છે, એટલે આ પિંકી પણ પિંકીની મમ્મી પણ ઘરે જ પોતાના ઘરમાં જ ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે. ઊંધિયું બનાવવામાં શું શું જોઈએ તમને ખબર છે? તો આપણે તમે ઘરે ઊંધિયું બનાવતા હશો તો એની અંદર કઈ કઈ શાકભાજીનો ઉપયોગ થાય છે એ બધાને ખબર હોય છે. એમાં ગવાર, વાલો, રીંગણ, ટામેટા પછી બધી જ અલગ અલગ જાતના થોડા શાકભાજીનો ઉપયોગ આપણે કરીએ છીએ અને ઊંધિયું ઘરે બનાવીએ છીએ. કેપ્સિકમ, મરચાં, લીલા ધાણા અને આદુ જેવા મસાલાનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. સકરિયા અને સુરણ વગર તો ઊંધિયાની મજા આવે જ નહીં. સકરિયા અને સુરણ હોય તો જ આપણે ઊંધિયું ખાવાની મજા આવે. મમ્મીએ મેથીની ભાજીના વડા પણ તેમાં ઉમેર્યા હતા. મમ્મીએ શું કર્યું હતું? મેથીની ભાજી હતી એના વડા પણ ઊંધિયાની અંદર ઉમેર્યા હતા. ઇકબાલ તો આટલું બધું જોઈ અચરજ પામ્યો. જે ઇકબાલ હતો એ આટલું બધું દેખ્યું અને એને ખૂબ જ નવાઈ લાગી. દાદીમાં ગરમ ગરમ જલેબી ઉતારતા હતા. દાદીમાં હતા એ શું કરતા હતા? ગરમ ગરમ જલેબી ઉતારતા હતા. સૌએ ખાવાનું શરૂ કર્યું. બધા ભેગા મળ્યા અને બધાએ જ ખાવાનું ચાલુ કર્યું. સૌ હોય પતંગ ચગાવવા અગાસીએ ગયા. હવે બધા જે એના મિત્રો આવ્યા હતા એ બધા જ હવે શું કરે છે? ખાઈ પીને હવે ધાબા ઉપર પતંગ ચગાવવા માટે જાય છે. કોઈએ પતંગ ચગાવ્યો તો કોઈએ ફિરકી પકડી. તો શું કર્યું? અમુક છોકરા અમુકના મિત્રો હતા એને શું કર્યું? પતંગ ચગાવી અને અમુક જણાના મિત્રોએ શું કર્યું? ફિરકી પકડી હતી. એક આપ્યો એ ગયો એવી બૂમો પાડતા હતા. તમે પણ ઉત્તરાયણના દિવસે આવી જ કંઈક ધમાલ કરી જ હશે. તમે કે કાપ્યો એ ગઈ એ રીતે બૂમો પણ કરતા જ હશો એ અને ગીતો પણ ગાયા. આખો દિવસ સૌ સુરત તડકામાં રહ્યા અને ઉત્તરાયણની ખૂબ જ મજા કરી. આખો દિવસ તે લોકો શું કર્યું? ધાબા પર સુરતના તડકાની અંદર ઊભા રહીને પતંગ ચગાવી અને બધા જ મિત્રોએ ખૂબ જ મજા કરી. તો આ રીતના બધા ભેગા થઈ એ લોકોએ ઉત્તરાયણની ઉજવણી કરે છે. હવે આપણે થોડાક જે સવાલ છે એ આપણે થોડાક સવાલ જાણવી ચર્ચા અહીંયા કરીશું કે ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે. તો ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. તમારા મિત્રો કયા કયા તહેવારો ઉજવે છે? તમારા જે મિત્રો છે એ કયા કયા તહેવારો ઉજવે છે?
તો મારા મિત્રો ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, બેસતું વરસ, રમજાન, નાતાલ, નવરાત્રી, દશેરા, દિવાળી, રક્ષાબંધન વગેરે જેવા તહેવારો આપણે આપણા મિત્રો અને આપણે ઉજવીએ છીએ. ઉત્તરાયણ ક્યારે આવે છે? તો ઉત્તરાયણ ક્યારે આવે? ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ આવે છે. હા, તમે લોકો બધા જ તહેવારો ઉજવો છો? તો હા, અમે બધા જ તહેવારો ઉજવીએ છીએ. તમે રાત્રે ઉત્તરાયણ ઉજવતા તમે જોઈ છે? તો હા, અમે રાત્રે ઉત્તરાયણ ઉજવતી જોઈ છે. આપણે અહીંયા ઘડી પણ રાત્રે બધા ધાબા પર જઈને ઉત્તરાયણ ઉજવે છે. તો કેવી રીતે ઉજવે છે? તો જો હા, મેં પણ રાત્રે ઉત્તરાયણ ઉજવતા જોઈ છે. લોકો રાત્રે પતંગ ચગાવી તેની સાથે તુક્કલ બાંધે છે. કેટલાક બજારો મળતી તુક્કલ પણ ઉડાડે છે જેમાં પતંગ જરૂર પડતી નથી. કેટલાક લોકો દારૂખાનું રોકેટ ફટાકડા ફોડે છે. આ રીતે કેટલાક લોકો રાત્રે પણ પતંગ ઉડાડે છે અને રાત્રે પણ તેની ઉજવણી કરે છે. તો આ સાથે આપણે આ ભાગ છે એ પૂરો થાય છે. ફરીના નવા ભાગ સાથે આપણે ફરીના વિડીયોમાં મળીશું. થેન્ક યુ.